નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 7 એપ્રિલ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ભારત સરકાર દ્વારા એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે હરિયાણામાં, જેનું નામ છે ગોબરધન યોજના. ગોબરધન એટલે જે આપણને કાવ ડંગ અથવા તો જે આપણે ગોબર કહીએ છીએ તે આપણને જ્યારે કેટલ્સમાંથી મળે છે તો તેને એક સોર્સ ઓફ ઇન્કમ તરીકે યુઝ કરવાની આ યોજના છે. તો આમાં આ યોજના અંતર્ગત શું કામ આવવાનું છે? આ યોજના દ્વારા બધા ગામડાઓ અને પંચાયતોને એવું ઇન્ફોર્મેશન અને સૂચવવામાં આવવાનું છે કે જે કાવ ડંગ, જે ગોબર ગાયનું ભેંસનું બધાનું હોય છે, તે એક બાયોગેસ પ્લાન્ટ બનાવી, ઇન્ડિવિજ્યુઅલી બાયોગેસ પ્લાન્ટ બનાવો અથવા તો તમે ગામડાનું એક મોટું બાયોગેસ પ્લાન્ટ બનાવો અને તેમાં બધો વેસ્ટ નાખી દો, જેમાંથી થોડાક દિવસ પછી બાયોગેસ થશે અને તે આપણે આપણા ઘરમાં લાઇટ માટે અથવા તો આપણે કુકિંગ માટે યુઝ કરી શકીએ. તો આ યોજના તે સ્વનિર્ભર રીતે આપણે એનર્જી પ્રોડ્યુસ કરવાની યોજના છે. ભારત આવી રીતની યોજના કાઢવાનું કારણ શું ગણે છે? ભારતમાં આખી દુનિયાના સૌથી વધારે પાલતુ પશુઓ રહે છે, તેની સંખ્યા આશરે 30 કરોડ જેવી છે અને જે આપણે ગોબર કહીએ છીએ તે અપ્રોક્સિમેટલી 30 લાખ ટન જેવું દર વર્ષે પ્રોડ્યુસ થાય છે. તો આ એક વેસ્ટ છે જેમાંથી આપણે એનર્જી મેળવવાની છે, જે ઉર્જા મેળવવાની છે. તો આ રીતની એક યોજના ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે હરિયાણાના કરનાલ ડિસ્ટ્રિક્ટમાં, કરનાલ જિલ્લામાં. આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ જે સાયન્સ એન્ડ ટેકનોલોજીને રિલેટેડ છે. હાલમાં જ ઇસરો દ્વારા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું નામ છે RH-300 સાઉન્ડ એક્સપેરિમેન્ટ રોકેટ. તો આ રોકેટનો યુઝ એટલો છે કે તે વાતાવરણનું સ્ટડી કરી અને તે ભારતને આપે. હવે વાતાવરણ બહુ મોટું છે તો આ એક ઉપગ્રહ તે એક સ્પેસિફિક વસ્તુ માટે જ મૂકવામાં આવ્યો છે કે જે વિષુવવૃત્તથી ઉપરની લેયર છે આપણા વાતાવરણની, તેને સ્ટડી કરી અને તેની ઇન્ફોર્મેશન ભારતને પહોંચાડે. અને જે વાતાવરણની અમુક લેયર્સ છે, આયનોસ્ફિયર, લિથોસ્ફિયર, તે બધી ટ્રોપોસ્ફિયર, તો તેમાં જે આયનોસ્ફિયર છે તેનો નીચેનો ભાગ જેટલો આવે છે તો તેની ઇન્ફોર્મેશન ભારતને પહોંચાડે. તો આ ઉપગ્રહના આ બે મુખ્ય હેતુઓ છે કે આ બે વસ્તુ વાતાવરણમાંથી લઈ અને તેની ઇન્ફોર્મેશન ભારતને આપવી. આ ઉપગ્રહ તે થિરુવનંતપુરમ, કેરેલામાં આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. ભારત સરકાર દ્વારા એક DTAB ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડના કહેવા પ્રમાણે એક ઓક્સિટોસિન નામની મેડિસિન અથવા ડ્રગ તે બેન કરી દેવામાં આવ્યો છે. તો આ ડ્રગ હવેથી ભારત સરકાર દ્વારા બેન કરવામાં આવ્યો છે અને કોઈ પણ હોસ્પિટલમાં વેચાશે નહીં. આ ડ્રગ બેન કરવાનું કારણ શું હતું અને DTAB દ્વારા એવું કેમ કહેવામાં આવ્યું કે આ ડ્રગ બેન કરવામાં આવે? આ ડ્રગ પહેલા તો છે શું? ઓક્સિટોસિન ડ્રગ એવું છે કે તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ લોકોને મળે, કારણ કે આ હોર્મોન્સ અમુક જગ્યાએ જ્યાં વધતા ન હોય આપણી બોડીમાં, જે આપણે અમુક ગ્લેન્ડ્સ છે જેના દ્વારા હોર્મોન પ્રોડ્યુસ થઈ છે, તો હોર્મોન્સ વધારવા માટે એક ટાઈપના સ્ટીરોઇડ્સ તમે કહી શકો, તો તે વધારવા માટે, હોર્મોન્સ વધારવા માટે આ ડ્રગનો યુઝ થાય છે. પરંતુ આ ડ્રગ્સનો એક રીતે ઇલીગલ યુઝ પણ બહુ થતો હતો, એટલે ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ડ્રગ તે બેન કરવામાં આવે. હવે આનો ઇલીગલ યુઝ થતો કઈ રીતે? જે ડેરી ઇન્ડસ્ટ્રી છે તેમાં બધા પાલતુ પશુઓ જે લોકો દૂધ દેતા હોય તેમને આ ડ્રગ આપવામાં આવતું હતું, જેના લીધે તે લોકો વધારે દૂધ આપી શકે, તેમના છોકરાઓ વધારે થઈ શકે. અને આ ડ્રગનો એક સાઈડ ઇફેક્ટ એ છે કે આ ડ્રગ સતત દેવા બદલ જે પાલતુ પશુઓની લાઈફ સ્પાન છે, જે તે લોકોની જીવન છે, તે ઓછું થઈ જાય છે. તો તે નુકસાન પણ બહુ કરે છે અને
આ જે ડ્રગ યુઝ કરવામાં આવતો હતો તે બીજી જગ્યાએ યુઝ કરવામાં આવે છે. એટલા માટે ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા એવું પ્રપોઝ કરવામાં આવ્યું કે આ ડ્રગ હવેથી બેન કરી દેવામાં આવે. તો ભારતે હવેથી આ ડ્રગ ઓક્સિટોસિન તે બેન કરી દીધું છે. આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ICICI બેંક તે સૌથી પહેલી ભારતની એવી બેંક બનશે કે જે સ્વિફ્ટની GPI સર્વિસ વાપરવાની છે. આ સ્વિફ્ટ અને GPIની સર્વિસ તે છે શું? સ્વિફ્ટનો મતલબ થાય છે સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટર બેંક ફાઇનાન્શિયલ સિસ્ટમ. હવે આપણે નીરવ મોદીનો કેસ તો સૌને ખબર છે, તો નીરવ મોદીના કેસમાં જ્યારે PNB બેંક દ્વારા હોંગકોંગની એક્સિસ બેંક અને અલ્હાબાદ બેંકમાં જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે સ્વિફ્ટ ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યા હતા. તો આ એક એવી ટેકનોલોજી છે કે દુનિયાની તમામ જેટલી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન છે તેમાં ફટોફટ પૈસા કઈ રીતે અને સેફલી પૈસા કઈ રીતે ટ્રાન્સફર કરવા તેના માટે એક મેસેજિંગ સિસ્ટમ છે. તો આ મેસેજિંગ સિસ્ટમની એક સર્વિસ છે તે GPI છે, ગ્લોબલ પેમેન્ટ ઇનોવેશન. તો આ સર્વિસમાં થાય શું કે બેંક, માની લો કોઈ પણ બેંક એક બેંકથી બીજી બેંક જે ભારતમાં નથી તો સ્વિફ્ટ ટેકનોલોજી વાપરી શકાય, તેમાં પૈસા ટ્રાન્સફર કરે છે. તો GPI સર્વિસ આવવાથી આ ફાયદો શું થાય? તો બેંક તે આખે આખા ટ્રાન્ઝેક્શનને પારદર્શક રીતે જોઈ શકે અને તેના પૈસા ક્યાં પહોંચ્યા, કેટલા દિવસમાં પહોંચવાના છે અને કઈ રીતે કઈ બેંકમાં પહોંચવાના છે તે તમામ માહિતી GPI સિસ્ટમ દ્વારા આપણને મળી શકે. તો આ સિસ્ટમ, સ્વિફ્ટની GPI સિસ્ટમ, તે હવે ICICI બેંક તે વાપરવાની છે અને તે પહેલી બેંક એવી બની છે કે જે આ સિસ્ટમ વાપરવાની છે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. ભારતના વાયુદળ દ્વારા સૌથી મોટી એક્સરસાઇઝ અત્યારે કન્ડક્ટ થવાની છે કે જેનું નામ છે ગગન શક્તિ 2018. આ ગગન શક્તિ 2018 એક્સરસાઇઝ તે સૌથી મોટી કેમ કહેવાય છે? કારણ કે આ એક્સરસાઇઝમાં આપણે કોઈ દેશ સાથે એક્સરસાઇઝ નથી કરતા, પરંતુ આપણે એવું માનીને એક્સરસાઇઝ કરી છીએ કે પાકિસ્તાન અને ચાઇના બંને જ્યારે એક સાથે એટેક કરે ભારત પર તો આપણે કાઉન્ટર કઈ રીતે કરી શકીએ. તો આ એક્સરસાઇઝ તે ભારત પાકિસ્તાન બોર્ડર, પશ્ચિમી આપણી બોર્ડર છે ત્યાં થવાની છે. પ્લસ આ એક્સરસાઇઝ આપણી જે ઉત્તરી બોર્ડર છે જે ચાઇના સાથે છે ત્યાં થવાની છે. તો આ એક્સરસાઇઝ સૌથી મોટી એક્સરસાઇઝ આ રીતે ગણાય છે કે તે બે જગ્યાએ બે બોર્ડર ઉપર આવી રીતના થવાની છે. હવે ભારતીય વાયુદળે એવી તૈયારી કરી રાખી છે કે માની લો બે દેશ આપણા ઉપર એટેક કરી દે તો ભારતીય વાયુદળ એટલું સક્ષમ છે કે અત્યારે આ એક્સરસાઇઝ દરમિયાન તે 1100 એરક્રાફ્ટ ત્યાં બે જગ્યાએ મૂકવાના છે અને 48 કલાક સુધી કન્ટિન્યુઅસ આ એક્સરસાઇઝ કરવાના છે. અને તે કોમ્બેટ એક્સરસાઇઝ છે. કોમ્બેટ એક્સરસાઇઝ એટલે 1-to-1 કોમ્બેટ, એક સાથે એક જ્યારે બાજવાનું આવે પ્લેન્સને, કારણ કે આ એક્સરસાઇઝ વાયુદળ કરવાનું છે. તો આ રીતે આ એક્સરસાઇઝ સંપન્ન થવાની છે અને આ એક્સરસાઇઝ તે સૌથી મોટી ગગનશક્તિ એક્સરસાઇઝ ગણાય છે. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.